પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. મવા માર્કેટિંગ યાર્ડમાં સરકારની ગાઈડલાઈન મુજબ ડુંગળીની ખરીદી શરૂ થઈ. 15 લાખ થેલી સફેદ કાંદાનો નિકાલ થયો. ભાવનગર જિલ્લાનું મવા ડુંગળીનું હબ ગણાય છે, ત્યારે મવા માર્કેટિંગ યાર્ડના તમામ કામો લોકડાઉનના કારણે ઠપ હતા. ડુંગળી પકવતા ખેડૂતોને નુકસાન વેઠવું પડે તેમ હોય, જેથી મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન દ્વારા ખેડૂતો ડુંગળીનો માલ વેચી શકે તે માટે અધિકારીઓ તેમજ ડ્રીહાઇડ્રેશન ઉદ્યોગકારો સાથે સંકલન કરી ડ્રીહાઇડ્રેશન પ્લાન શરૂ થાય તો ખેડૂતોના ડુંગળીના માલનો નિકાલ થાય તે માટેના પગલાં લઈને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ સાથે ડુંગળીની ખરીદી શરૂ કરાઈ છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં 5,000 ખેડૂતોની 15 લાખ થેલા ડુંગળીનો નિકાલ થયો. ખેડૂતોને ડુંગળીનો પોષણક્ષમ ભાવ મળે તે માટે થઈને માર્કેટિંગ યાર્ડ દ્વારા પ્રયત્નો કરાઈ રહ્યા છે. આ ઉપરાંત મવા માર્કેટિંગ યાર્ડ દ્વારા અનાજની પણ નક્કી કરેલી વાર મુજબ હરાજી શરૂ કરાઈ છે. યાર્ડનું સમગ્ર કાર્ય સરકારની ગાઈડલાઈન મુજબ થઈ રહ્યું છે, તેની તકેદારી યાર્ડના સેક્રેટરી વીપી પાંચાણી તેમજ સરકારી અધિકારીઓ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા દરરોજ મોનિટરિંગ કરવામાં આવે છે. પ્રાંત અધિકારી સાથે મીટિંગ કર્યા બાદ તમામ ડિહાઇડ્રેશન ઉદ્યોગો હાલ શરૂ થઈ ગયા છે. હાલ માર્કેટ યાર્ડમાં 75,000 થી વધુ ગુણીઓની આવક શરૂ થઈ ગઈ છે, જેમના ભાવ 150 થી 175 રૂપિયા સુધીના છે. લાલ કાંદાની આવક સોમવાર અને ગુરુવારના રોજ ખરીદ વેચાણ કરવામાં આવે છે, જેમના ભાવ 60 રૂપિયાથી 150 રૂપિયા સુધીના છે. આ ઉપરાંત નિયામક શ્રી ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગાંધીનગરની સૂચના મુજબ અનાજ, કઠોળ તથા ઘઉં તેમજ મગફળીની હરાજી પણ શરૂ થઈ ગયેલ છે. તેમજ આ વિસ્તારમાં સૌથી વધારે આવતું શ્રીફળ એક કાતરા એટલે કે સોમ, બુધ અને શુક્રના રોજ તેઓનું પણ વેચાણ થઈ રહ્યું છે. હાલમાં શ્રીફળનો ભાવ 13 રૂપિયાથી 15 રૂપિયા સુધીનો રહેલ છે. અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી ખેડૂતોની 5,000 કરતાં વધારે ખેડૂતોનો 15 લાખથી વધુ ગુણીનો નિકાલ થઈ ગયો છે, જેમને પોષણક્ષમ ભાવો પણ મળી રહ્યા છે. આ બધી ખરીદી સોશિયલ ડિસ્ટન્સ તથા સેનિટાઇઝેશનની વ્યવસ્થા પણ રાખેલ છે. બ્યુરો રિપોર્ટ, જીટીવી ન્યૂઝ, મહુવા.